સુધીર શાંતિલાલ રાવલ જન્મનિનિયમ આપનું સ્વાગત છે. ઓન રેકોર્ડ વાતચીત કરવા માટે આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ વિશે છે જેઓ રાજકીય ક્ષેત્રના એક પીઢ આગેવાન છે. રાજ્યસભામાં સાંસદ રહીને પોતાની ફરજો સેવાઓ આપી છે. સમાજના વિવિધ વર્ગો સાથે એવું એમનો મિલનસાર સ્વભાવ દ્વારા કોંગ્રેસ પક્ષને પણ એમણે ઘણો મજબૂત બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી છે એવા, અને આ વખતે કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રાજુભાઈ પરમાર આપણી વચ્ચે છે. રાજુભાઈ, જન્મન ઇન્ડિયામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સુધીરભાઈ. આજે જન્મન ઇન્ડિયામાં આવીને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું, અને જૂના સ્મરણો જે દિલ્હીના આજે થોડા તાજા થયા એવું લાગી રહ્યું છે. રાજુભાઈ, આપ તો ખૂબ પીઢ આગેવાન છો, સંસદમાં પણ આપની ફરજો નિભાવે છે જેમ આપે કહ્યું, મેં પણ જોઈ છે પ્રત્યક્ષ, અને એક લો પ્રોફાઇલ શાલીનતા સાથે લોકોને સાથે લઈને ચાલવાનો તમારો એક મૃદુ સ્વભાવ, શું લાગે છે છેલ્લા 2-2.5 દાયકાની અંદર રાજકારણમાં કેવો પલટો આવ્યો એવું આપને લાગે છે? છેલ્લા 2-2.5 દાયકામાં આપણે જોઈએ તો ખાસ કરીને વિચારસરણી સાથે, માનો કે કોંગ્રેસ હોય તો કોંગ્રેસની વિચારસરણી સાથે જે લોકો પહેલાં જે રીતે વિચારસરણીથી જોડાતા હતા અને કોઈ અડાવડા ન થાય, એ પક્ષમાં હોય એટલે પક્ષમાં જ રહે, ચાહે મળે કે ન મળે, ચાહે એમને કોઈ મહત્ત્વ આપે કે ન આપે, પણ જે લોકો દિલથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય વિચારસરણીથી, એ લોકો આજે પણ કોંગ્રેસ સાથે જ છે. પણ છેલ્લા 2-2 દાયકામાં એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે, ચાહે અમારી પાર્ટી હોય કે ચાહે બીજી પાર્ટી હોય, પણ એમાં જે લોકો જે રાતોરાત જેને કહે ને ગ્લેમરસ લાગી રહ્યું છે, રાજકારણને પણ હવે એ લોકો ગ્લેમરસ માની રહ્યા છે. રાજકારણમાં જઈએ રાતોરાત એકદમ આપણે ફેમસ થઈ જઈએ, ખ્યાતિ મળી જાય રાતોરાત આપણે, એટલે પેલો સેવાનો જે મુદ્દો જે પહેલાં હતો કે ભાઈ લોકોની વચ્ચે જઈ લોકોને સેવા કરવી, લોકોના પ્રશ્નોને વાચા આપી એને સોલ્વ કરવાનો જે અભિગમ હતો, એ અભિગમમાં થોડુંક ક્યાંક 50 લાગતી એવું લાગે છે. બંને પર જનરલ જનરલ દરેક પક્ષોમાં આખી કલ્ચર એવું હવે એક નવું કલ્ચર અત્યારે શરૂ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારની અંદર અત્યારે આપ ચૂંટણી લડી રહ્યા છો, કયા મુદ્દાઓ સાથે આમ મેદાનમાં છો? ને અમદાવાદ પશ્ચિમમાં તમે જોયું હશે કે અમદાવાદ સિટીને સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો, એના પૈસા પણ આવે છે. તમે જોયું હશે કે આપણે આટલા વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ, પણ જે રીતના રોડ રસ્તા ગટર પાણી લાઇટ જે રીતની વ્યવસ્થા હોવી જોઈએ, ટ્રાન્સપોર્ટેશન, એ આજે દેખાતી નથી. આજે તમે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છો તો એના જે બેઝિક નોર્મ્સ છે એ નોર્મ્સમાં તો તમારે ફોલ થવું પડે. તમને જે બજેટ આવે છે એ બજેટનો પણ પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના શાસનમાં પણ મોટા સિટીને GNRU ના સ્કીમ નીચે અર્બન ડેવલપમેન્ટની જવાહરલાલ નેહરુ રિન્યુઅલ ફંડ સ્કીમ જે હતી એના નીચે ખૂબ જ એ વખતે પણ પૈસા આપવામાં આવ્યા, અને ઘણું સારું કામ શહેરીના વિકાસ માટે થયું છે. એ જ રીતે અત્યારે પણ સ્માર્ટ સિટી નામનો પ્રોજેક્ટ આ સરકારનો આવ્યો છે, તો એની અંદર જે રીતે કામ થવું જોઈએ થતું નથી. બેઝિક આપણે વાત કરીએ, માનો કે પીવાના પાણીની વાત કરીએ, તો કોટની અંદરના વિસ્તારોમાં તમે જશો, શ્રમજીવી વિસ્તારોમાં કે લેબર એરિયામાં, તો આજે પણ ત્યાં પીવાનું ગંદુ પાણી આવે છે. આજે પણ લોકો આજે પણ અમદાવાદ જેવા શહેરની અંદર આજે પણ તમે જો પરા વિસ્તારોમાં પૂર્વના આ બધા લેબર એરિયામાં કે શ્રમજીવી એરિયામાં તમે જાઓ તો આજે પણ ફરિયાદો છે. અમારા કોર્પોરેટરો વહીવટી તંત્ર ઉપર દેખાવો કરે છે, ધરણા કરે છે, પણ આજે પણ પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, એટલે આ એક મોટો પ્રશ્ન છે. તો લોકોમાં આક્રોશ નથી આવી? લોકોમાં આક્રોશ છે, તો કહું છું કે લોકો ઓફિસે જાય છે કોર્પોરેશનની, ઉત્તરમાં હોય કે દક્ષિણમાં જ્યાં હોય એમની ઓફિસ, ત્યાં જઈને દેખાવો કરે છે. એક બે જગ્યાએ તો એવું પણ બન્યું કે પાણી લઈ જઈને ત્યાં એમના ઓફિસોમાં જઈને પાણી પણ ઢોળ્યું, ગંદુ પાણી, એટલે આ બેઝિક પર તમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો. ઓકે, એનો પડઘો પડશે, એનો ચોક્કસ પડઘો પડશે, ચોક્કસ પડઘો પડશે. પણ ભારતીય જનતા પક્ષનું પ્રચાર તંત્ર તો એમ કહે છે કે એમણે વિકાસના ખૂબ કામો કર્યા છે, એમના અત્યારના સાંસદ છે, એમણે કેટલી MP લાડની વાપરી છે એની વાતો છે,
તો એ આખી બાબતને લોકો ફિલ્મમાં લોકો કઈ રીતે જોવે છે? અમારા લોકસંપર્ક દરમિયાન જે કોમન જે લોકોની ફરિયાદ આવી કે ભાઈ અમે અમારા એમપીને જોયા નથી, 10 વર્ષથી અમારો પોતાનો એરિયા છે અને અમે ક્યારેય એમને મળ્યા નથી, જોયા નથી. સાથે સાથે એમનું તમે હમણાં એમપીલેટ ફંડની વાત કરી તો એ આપણે બેની દર વખતે એમપી પોતાની બુકલેટો પણ બહાર પાડતા હતા, એટલે લોકોની જે શંકાઓ એ દૂર કરવી હોય તો એમપીલેટ ક્યાં ક્યાં ખર્ચ થયો એનો પણ અહેવાલ 5 વર્ષનો 10 વર્ષનો 10 વર્ષ થયા, એટલે દર વર્ષે 5 કરોડ ગણો તો 50 કરોડ રૂપિયા એ એની આખી બુકલેટ દેખાવા જોઈએ ને એની બુકલેટ બહાર પાડો, જેથી લોકો ટ્રાન્સપરન્સી લોકો લાગે કે ભાઈ દેખ તમારું રિપોર્ટ કાર્ડ બહાર પાડો તમે કે ભાઈ અમે મેં જોયું નથી મને ખબર નથી, પણ આ તો જસ્ટ હું હોય તો હું આવું કરું, હું હોય તો હું આવું કરું, હું હોય તો હું આવું. એમણે કર્યું છે કે નહીં મને ખબર નથી, અને હું એમની ઉપર મારે ઇઝ માય ગુડ ફ્રેન્ડ, એમની ઉપર હું કોઈ ટીકા પણ કરવાનું, પણ આ તો જે લોકો તરફથી જે અમને પ્રતિભાવ મળે એરિયામાં જઈએ લોકસંપર્ક ત્યારે આ બધી ફરિયાદો એમની જોવા મળી છે. તમે જાણો છો કે જ્યારે કોઈ પણ સરકાર હોય કે સંસદ હોય એ અમુક પિરિયડ કરતાં વધારે રે, મારો 5 વર્ષ કે 10 વર્ષ સરકાર હોય તો તમે જોયું કે યુપી આપણી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં 10-15 વર્ષ થયા સરકાર તો તરત જ ત્યાં ચેન્જ આવ્યો, કારણ કે એન્ટી ઇન્ક્યુબન્સી ફેક્ટર આમાં કામ કરતું હોય છે જે અહીંયા પણ આપણને અત્યારે પણ અમારા એરિયામાં જોવા મળી રહ્યું. આપને લાગે છે કે ભારતીય જનતા પક્ષ અથવા તો કોંગ્રેસ વિકાસના મુદ્દાઓની ચર્ચા બધે થાય છે એવું સંભળાય છે, લોકોને એવું લાગે છે વિકાસ લોકોને નથી લાગતું, લોકોને એવું લાગે છે કે લોકોના જે મુખ્ય મુદ્દાઓ છે પ્રજાના એ પ્રજાના મુખ્ય મુદ્દાઓથી અમને બીજા મુદ્દાઓ લાવીને એ મુદ્દાઓને ભટકાવવાની કોશિશ થઈ રહી છે. એ મુદ્દાના એનું કારણ છે કે સરકાર પાસે, કેન્દ્રની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે એવા કોઈ માનો કે એમણે એવું કહે છે કે ભાઈ નોટબંધી અને જીએસટી અમારો બેસ્ટ નિર્ણય હતો અને લોકોથી લોકોનો એનો ફાયદો થયો, તો શા માટે જીએસટી નોટબંધીનો મુદ્દો લઈને પ્રજામાં નથી, શા માટે એમ નથી કહેતા કે અમે નોટબંધી કરી અને એના લઈને કેમ તમે વોટ માંગવા નથી, શા માટે તમે શરૂઆત થઈ કે ભાઈ રામ મંદિર બનવું જોઈએ, કેટલું પ્રેશર આવ્યું. ઇવન એમના મુખ્યમંત્રી યુપીના પણ બોલ્યા કે ભાઈ 24 કલાકમાં આની ઉપર પેલું થવું જોઈએ, કોર્ટે પણ આની સંજ્ઞાન લેવી જોઈએ, અને એટલું બધું પ્રેશર ઉભું થયું અને પછી એકદમ બંધ થઈ ગયું, એકદમ થઈ ગયું કે 4 મહિના સુધી આપણે કહી દઈએ. એની પાછળના કારણો તમે તપાસો તો આ મુદ્દાઓ પબ્લિકમાં ટકતા નથી, એટલે જે પ્રચાર થાય છે એવું એક્ઝેક્ટ કામ નથી થયું. વાસ્તવિકતા એવી છે કે અચ્છા, અને એ લોકોને લોકોનો સામનો કરવો અઘરો પડે એવું આપણે, એટલે આવા મુદ્દાઓ લઈ આવે. તો આપને માટે અત્યારે પડકારો ક્યાં છે? ચૂંટણી સરળ તો નથી જીતવા માટે, આપને પણ એવું લાગતું હશે કે કેટલીક ચેલેન્જીસ છે એ છે? નહીં, અત્યારે મારી દ્રષ્ટિએ તો હું તો અમદાવાદમાં જ રહું છું, મારો પોતાનો પણ એક ભૂતકાળ છે, મારો પણ મેં પણ સાંસદ તરીકે 18 વર્ષ રાજ્યસભામાં મેં પોતે રહ્યો છું, સાંસદના મારા પોતાના પણ જે ફંડ હતું એ મેં અમદાવાદ શહેરમાં અને ઘણા વિસ્તારોમાં પણ અમે એ ફંડ પણ આપ્યું છે. સાથે સાથે મારો જે અનુભવ છે સંસદનો, પ્લસ હું રાષ્ટ્રીય અનુસૂચિત આયોગમાં પણ મેં 6 વર્ષ કાઢ્યા, એની અંદર પણ મેં જે પબ્લિક માટે આપ નેશનલ કમિશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ એમાં બી મેમ્બર હતા, એમાં પણ હું મેમ્બર 6 વર્ષ બે ટર્મ રહ્યો, અને એની અંદર પણ મેં જે અનુસૂચિત જાતિના ખાસ કરીને અને ઓબીસીના જે પ્રશ્નો હતા એમાં ખૂબ જ સારી સેવા મેં આપી છે, એટલે લોકો મને એ ટ્રેક રેકોર્ડ ઉપર ચોક્કસ મને વિશ્વાસ છે કે પ્રજા મને વોટ આપશે, ધેટ વિલ હેલ્પ યુ યુ મીન ટુ સે, અને દેખાઈ પણ રહ્યું છે. પણ પ્રચારની અંદર અત્યારે ત્યાં અભિનેતાઓ આવે, અભિનેત્રીઓ આવે, પ્રચારની અંદર પછી સત્તાબળ, બાહુબળ, દરેક પ્રકારનું બળ તો સરકાર પણ એમની છે, એ બધી બાબતો વચ્ચે કોંગ્રેસનું સંગઠન તંત્ર આપને એવું ન લાગે કે ક્યાંક ઝાંખવું પડે છે અથવા તો ક્યાંક આપણને હજી વધુ મદદની જરૂર પડે એવું લાગે નહીં? એમાં એટલા માટે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનની એટલી બધો પ્રચાર પ્રસાર કરે છે એટલે લોકોને એમ જ લાગે કે કોંગ્રેસનું કંઈ છે નહીં, પણ હકીકતમાં એવું નથી. ઓકે, હકીકતમાં સંગઠન પણ અમારું મજબૂત છે, અમારા કાર્યકરો, અમારું આખું સંગઠન આજે મેદાનમાં ચૂંટણી લડી રહ્યું છે, એટલે પેલું સામે તમે જેટલું હાઈપમાં બીજાને બતાવો એટલે એની સામે અમારું એવું લાગ્યા કરે, એવું લાગે તમને આભાસ થાય, એટલે ઢોલનો અવાજ ભલે વધારે હોય તો પણ એ પોલનું છે, તમારું છે એ નક્કર છે, તમારો આત્મવિશ્વાસ બરાબર છે, ગમે છે. પબ્લિકની અંદર માનો કે આપની અત્યારે સાંસદ તરીકે લોકો ચૂંટે તો આ વિસ્તાર માટે આપની પ્રાથમિકતાઓ શું હોય? હું તમને મેં પહેલા જ કીધું કે એક તો જે આરોગ્યનો મોટો પ્રશ્ન છે પીવાના પાણી, ઓકે, હા, ડેટ વિલ બી માય ટોપ પ્રાયોરિટી, વેરી ગુડ. તમે લોકોને તમે જે સ્વચ્છ પાણી આપો, પીવાનું પાણી, સ્વસ્થ પાણી મળવું, અને જે વિસ્તારોમાં જે સમસ્યા છે ચોક્કસ એ વિસ્તારોની અંદર
લોકોને એમને ન્યાય મળે, એમને સારું પાણી મળે, સ્વચ્છ પાણી મળે, જેથી કરીને એમના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય. આ મારી પહેલી ટોપ પ્રાયોરિટી રહેશે. સેકન્ડ પ્રાયોરિટીમાં આવે છે આપણી ફી વધારો. સ્કૂલોની અંદર જે રીતની ફી વધારાનું ધોરણ છે વિવિધ સ્કૂલોની અંદર, તો હું એવું વ્યક્તિગત રીતે માનું કે ભાઈ આખા રાષ્ટ્ર આખા દેશની અંદર શા માટે સ્કૂલોમાં એક એક જ ધોરણ ફીનું હોવું જોઈએ? શા માટે ન હોય? શા માટે એક જ સિલેબસ ન હોય? કે ભાઈ ગુજરાત તો પછી ભલે ને યુપીમાં જાય, મહારાષ્ટ્ર જાય, ગમે ત્યાં જાય, પણ એનું સિલેબસ એક હોય, એનું ફીનું ધોરણ પણ એક હોવું જોઈએ. શા માટે? આખી એક નવી દિશા આપતી વાત છે. પણ એમાં જુદી જુદી સંસ્થાઓ જુદી જુદી પ્રકારની સુવિધાઓ સવલતો આપતી હોય છે. સવલતો આપતી હોય એવું દેખાય છે આપણને. ઓકે. પણ દેશની પણ પ્રજાને પ્રત્યેનું કર્તવ્ય છે. એમણે પણ જે ખાસ કરીને શિક્ષણ છે, પછી આપણી આરોગ્ય છે, અને એની રોજગારી છે. આ ત્રણ ચાર મુદ્દાઓ એવા છે કે જેમાં સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકી ન શકે. આ એમને ટોપ પ્રાયોરિટીમાં તો સરકારી શાળાઓને પણ વ્યાપ વધારવો જોઈએ. વ્યાપ વધારવો જોઈએ. અમે કેમ કહીએ છીએ કે અમે જે સરકારી સ્કૂલો છે એને અમે વેલ ઇક્વિપ કરશું, અને ત્યાં ગમે તે વ્યક્તિ છોકરો છોકરી ભણે તો એને પણ એટલું જ સારું એજ્યુકેશન મળે જે ફાઇવ સ્ટાર સ્કૂલોમાં મળે છે. આચાર સંહિતાના ભંગની બાબતે અત્યારે ગુજરાતમાં કેવું આપનું અવલોકન છે? આચાર સંહિતાના ભંગ પણ થાય છે, ચૂંટણી પંચની કામગીરી કેવી છે, આપને કેવું લાગે છે? હવે હું તમને એક જ દાખલો આપું. કાલે હું મણિનગરથી પસાર થઈ રહ્યો હતો. એમની મધ્યસ્થ કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટી, બરાબર. હવે સામે રોડ ઉપર લાઇટનો થાંભલો છે, એમાંથી જ અમે એલોઝનની લાઇટ લઈ લીધી છે. ત્રણ એલોઝન ત્યાં મળી રહ્યા છે. જે કોર્પોરેશન જે કોમન જે પેલો હોય થાંભલો, એમાંથી લાઇટ લીધેલી છે. શું વાત છે! હું પોતે જોઈને આવેલો છું. એટલે એ તો મારો ઇલેક્શન વાળા પણ નીકળતો હોય એમને પણ દેખાવું જોઈએ. આપને ક્યાંય એવું લાગે છે કે ચૂંટણી પંચની કામગીરી પક્ષપાતી છે? દાખલા કે કોંગ્રેસના લોકોને ક્યાંક વધારે હેરાન કરતી અને ભાજપ ચોક્કસ લાગે. માનો કે શરૂઆત થઈ ત્યારે પોસ્ટરો ઉતારવાનું આવ્યું તો પહેલા અમારા જ પોસ્ટરો ઉતર્યા. ઓકે. આખા ગુજરાતમાં અને આખા ભારતમાં નરેન્દ્ર આપણા પ્રાઇમ મિનિસ્ટરના જે પોસ્ટરો હતા, પછી એલપીજીને લગતા હોય કે બીજા હોય, એ ક્યાંય નહીં ઉતર્યા. એ બધા છેલ્લે ઉતર્યા. એ છેલ્લે, એ સૌથી છેલ્લે ઉતર્યા. એટલે એવું ના હોવું જોઈએ. તમે એક તમારે પક્ષપાતી લાગવું જ ન જોઈએ. તમે લાગો છો કે અહીંયા ઉતરે છો તો આ પણ ઉતરે. તમારો યુ શુડ ગો વિથ અ કોમન એપ્રોચ. સ્વભાવમાં અભદ્ર ભાષાનો પ્રયોગ, એના વિશે કેવું અવલોકન? ખરેખર ઇટ ઇઝ નોટ ઇન અ ગુડ ટેસ્ટ. હું એવું વ્યક્તિગત રીતે માનું કે તમે ચૂંટણી લડો છો, વિરોધ પક્ષ હોય એ એમની વાત કરે, તમે તમારી વાત કરો. તમે તો કેવો છો કે ભાઈ અમે વિકાસ કર્યો છે, અમે સારું કામ કર્યું છે, તમે નોટબંધી લાવ્યા, તમે જીએસટી લાવ્યા, તમે ઘણી તમે વાતો કરો છો, તો એ બધી વસ્તુઓ તમે પ્રજામાં લઈને જાઓ ને. શા માટે તમે આવી બધી ભાષાઓનો ઉપયોગ કરો છો? તમને જો તમારામાં વિશ્વાસ હોય, તમારા કામમાં વિશ્વાસ હોય, તમારા રિપોર્ટ કાર્ડ ઉપર તમને ના જ હોય, તો તમે એ જ લઈને જાઓ ને પ્રજામાં. તમારે આવી ભાષા બોલવું જ ના જોઈએ. નહેરુએ સરદારને બહુ અન્યાય કર્યો, તે વિશે બહુ ચાલુ થઈ. તમને કહું અત્યારે જે બધું યાદ આવે છે, તમને કહું અત્યાર સુધી કે 5 વર્ષ પૂરા થયા, કેમ યાદ ના કર્યું? અને અત્યારે જ યાદ કર્યું? 5 વર્ષ અત્યારે જેલમાં મોકલી દઉં છું. 5 વર્ષ તમે સરકારમાં છો, તમે કેમ જેલમાં ના મૂકે? એ બધી ચૂંટણી લક્ષી જે વાતો છે વોટ લેવા માટેની, એ નહીં ચાલે. પછી હવે ઓળખી કોંગ્રેસના સંગઠનની વાત આપે, હમણાં કીધું કેવું દેખાય, પણ અમારું સંગઠન એ મજબૂત છે અને આનંદની વાત છે. અને એમાં જો અમદાવાદ પશ્ચિમ પૂરતી તો અમારો જે સંતોષ છે એ તો ઇટ શોઝ યોર કોન્ફિડન્સ ઓલસો, સેટિસ્ફેક્શન ઓલસો. પણ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ જાય છે, એક રીતે ભારતીય જનતા પક્ષ તોડફોડ કરે છે એ આપ વાત કરો છો, પણ આપની પોતાની એ નબળાઈ ન કહેવાય કોંગ્રેસ સંગઠનની, કે ભાઈ એ લોકો કેમ જતા રહે છે, એને કેમ સાચવે છે? જે બધું બન્યું છે એ તમે જોયું છે. મેં ખાસ હમણાં પણ આપણે વાત કરતા હતા વિચારસરણી, વિચારસરણીથી જે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, કોંગ્રેસની વિચાર, એવા લોકો તમે જોજો બહુ ઓછા જેવા. અને જે ગયા પણ હશે તો એની ઉપર બીજા ઘણા પ્રેશરો હશે જેને લઈને એમણે છોડવું પડ્યું. બાકી મોટાભાગના જો વિચારસરણી સાથે, કોંગ્રેસની ખરેખર વિચારસરણી સાથે જે વ્યક્તિ જોડાયેલી હોય એ કોઈ દિવસ નહીં. એ બહુ અગત્યની વાત આપો છો. એનો મતલબ જે આઈડિયોલોજી સાથે પોતે કમિટમેન્ટથી જોડાયેલો છે એ બીજી કોઈ દિવસ ન્યાય થાય અન્યાય થાય એવી વાત નહીં આવે. સન્માનની વાત નહીં આવે. નહીં મળે તો પણ એ કામ કરશે, પણ એ કોઈ દિવસ પક્ષને છોડવાની વાત નહીં આવે. એટલે કોંગ્રેસ સાથે જે જૂના જોડાયેલા છે, અમારા લાખો કાર્યકરો છે આખા દેશમાં,
છે આજે પણ એવું કે છે 30% તો દેશમાં હજી કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો અને એ લોકો આજે પણ કોંગ્રેસ સાથે છે. ઓકે, તમે જો વોટિંગ થશે તો દરેક જગ્યાએ 35-40% વોટ તો આપણે કોંગ્રેસને મળે. આપણે જનતામાંથી ફીડબેક કેવો મળે છે એક વાસ્તવિક ધરતી પર જો એનાલિસિસ આપ કરી રહ્યા છો? લોકોનો જે ફીડબેક છે લોકસંપર્ક દરમિયાન એ ફીડબેક એવો છે કે આ 5 વર્ષની સરકારને અમે લાવીને અમે છેતરાઈ ગયા એવું અમને મહેસૂસ થઈ રહ્યું છે. આ લોકોએ અમને મોટી મોટી વાતો કરી, 15 લાખ રૂપિયા ખાતામાં આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોને 2 કરોડ નોકરીઓ વર્ષમાં આપવાની વાત કરી, ખેડૂતોના દીવા માફ કરવાની વાત કરી, બહેનોને સુરક્ષાની વાત કરી, આ બધી વાતો થઈ, રામ મંદિર બનાવવાની વાત કરી, 370 કલમ દૂર કરવાની વાત કરી. આ વાતો ફક્ત મેનિફેસ્ટો પૂરતી સીમિત થઈ ગઈ છે. એટલે લોકોને લાગી રહ્યું છે કે ભાઈ આપણે ક્યાંક છેતરાયા હોય એવો અમને અહેસાસ થઈ રહ્યો છે. એટલે લોકોનો મોહ ભંગ થઈ ગયો આપને કે છેતરાયા છે, અને આ વખતે ચોક્કસ એમને એવું લાગી રહ્યું છે કે હવે આપણે ફરીથી વોટ ન અપાય ભારતીય જનતા પાર્ટીને. આપની જીત વિશે તો આપ આશ્વસ્ત છો જ, શું લીડ કેટલી માર્જિન છે? લીડ અત્યારે કેવી ખૂબ જ વહેલું કહેવાશે, પણ જે રીતે મને લોકો તરફથી પ્રતિભાવ મળી રહ્યો છે અને લોકો મારામાં જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે એના ઉપરથી મને એવું લાગે છે કે ખૂબ જ સારી લીડથી હું પોતે વિજયી બનવાનો છું. અમારી ખૂબ શુભેચ્છાઓ છે. મારો છેલ્લો એક પ્રશ્ન આપને, આ એક અંગત પ્રશ્ન છે, આપ નાનપણથી લઈને અહીંયા સુધી પહોંચ્યા, આપની કારકિર્દી આપની જીવન સફર વિશે કંઈક કહો. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પ્રથમ ફાળો જો કોઈનો પણ હોય તો આપણા માતા પિતા. એક્ઝેક્ટલી, એમણે માતા પિતા તમારા માટે જેટલું પણ કરે, આપણે તો નાના હોય આપણને ઉછેરવાનો શરૂઆત તો એમણે જ કરી હોય, એટલે એમનો હંમેશા એક ખ્વાબ રહે, એમનું એક સ્વપ્ન હોય કે મારો છોકરો છોકરી મોટો થાય તો એક સારી પોસ્ટ ઉપર સમાજની સેવા કરે, લોકોના કામ કરે અને લોકોને ઉપયોગી થાય, એવો હંમેશા એમનો અભિગમ મારા માતા પિતામાં પણ. બહુ સરસ. એ ખૂબ જ અભણ હતા પણ તેમ છતાં એમણે કીધું ભાઈ તમે ભણો, કારણ કે અમે નથી ભણ્યા એટલે અમારે આ બધી અત્યારે અમે જે કામ કરીએ છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ, એના કરતાં તમે સારું જીવો અને મજૂરી કરીએ છીએ, તમારે ન કરવી પડે એટલા અમે તમને કહીએ છીએ કે તમે સારું શિક્ષણ લો, ભલે અમે અમને થોડી મહેનત પડશે, સંઘર્ષ કરવો પડશે, પણ અમે ઈચ્છીએ છીએ કે તમે વધારે ભણો. એટલે મા બાપની જે સપોર્ટ છે એને હું આપણે કોઈ દિવસ ભૂલવો નહીં, અને એમના આશીર્વાદ એમના સપોર્ટથી આજે આટલા લેવલ ઉપર અમે પહોંચ્યા છીએ. હું તો મ્યુનિસિપલ સ્કૂલમાં ભણેલો છું, ઓકે, ગુજરાત અમદાવાદ કોર્પોરેશનની મ્યુનિસિપલ સ્કૂલમાં હું ભણીને આગળ આવ્યો છું, ગુજરાતી મીડિયમમાં હું, ઓકે ઓકે. એટલે મા બાપનો મોટો ફાળો આની અંદર રહ્યો છે, અને પછી લગ્ન પછી આપણા પત્નીનો પરિવાર પરિવારનો સમાજને આ છે આગળ વધતા કે નહીં. આપના સંઘર્ષની ગાથા અમે પણ જાણીએ છીએ જે જાહેર જીવનમાં પત્રકાર હોવાના નાતે, તમારી ખૂબ ખૂબ આગળ વધવાની જે હજી સફર બાકી છે અમારી ખૂબ શુભેચ્છાઓ છે. આ ચૂંટણીમાં પણ આપનો જ્વલન સફળ થાય એમાં અમારી ખૂબ શુભેચ્છાઓ છે. રાજુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જન્મન ઇન્ડિયામાં આવીને ખૂબ આનંદ અનુભવું છું અને આપને મળીને જૂના મિત્રોને મળીને ખૂબ જ આનંદ થાય છે. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ. આ હતા રાજુભાઈ પરમાર, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર. ટૂંક સમયમાં ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.